नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एजुकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिरमां हूँ वरदा सीतारामन फरी एकवार हार्दिक स्वागत करू छूं। आज आपणे धोरण 7 नी अंदर एक्टिविटी नंबर 5 नो अभ्यास करवानो छे, तो ए पहेला आपणे एक्टिविटी नंबर 4 जे हती एक्टिविटी नंबर 3 7 एंड 1 लो सरस मजानी गोपालवाड़ी वार्ता हती एनो अभ्यास कर्यो हतो અને એના આધારિત પ્રશ્નો એના જવાબ લખ્યા હતા અને ઘટનાક્રમ પ્રમાણે નંબર લખવાના હતા એ પણ પૂછવાયું હતું। એક્ટિવિટી નંબર 4 ની અંદર રમત તમારા શિક્ષક પ્રમાણે તે પ્રમાણે છે, પણ એ ઓનલાઈન શક્ય નથી, તો એક્ટિવિટી નંબર 4 નહીં, પરંતુ હવે આપણે એક્ટિવિટી નંબર 5 એનો અભ્યાસ કરવાના છીએ। તો એક્ટિવિટી નંબર 5 ની અંદર શું છે કે રીડ ધ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, વાક્યો ધ્યાનથી વાંચો અને ખાલી જગ્યા નમૂના પ્રમાણે પ્રશ્નો બનાવો અને લખો। તો પહેલો પ્રશ્ન શું છે કે ગોપાલ બોટ ફ્રેશ જલેબી, ગોપાલે તાજી જલેબી ખરીદી હતી, તો અહીંયા જે બાય જે ક્રિયાપદ છે એનું ભૂતકાળ રૂપ શું થાય? બોટ। ભૂતકાળ રૂપ શું થાય? બોટ। તો ડીડથી પ્રશ્ન પૂછ્યો છે, તો તમે જોઈ શકો છો કે ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબી, જ્યારે ડીડથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે બોટ ક્રિયાપદ છે એનું મૂળ ક્રિયાપદનું રૂપ શું આવશે? બાય। બરાબર, એ જ રીતે આપણે નીચેના જે પ્રશ્નો છે એ બનાવવાના છે વારાફરતી। તો પહેલો પ્રશ્ન શું, પહેલો પ્રશ્ન નમૂના માંગે છે એ પ્રમાણે આપણે હું જે લખાવું પૂરતું જવાનું છે। તો બીજો પ્રશ્ન શું છે, ધ જાયન્ટ સ્કિલ્ડ ઈચ અધર, જાયન્ટ એટલે કે રાક્ષસો અંદરો અંદર લડ્યા અને મરી ગયા, સ્કિલ્ડ એટલે કે મરી જવું, મારી નાખ્યા એકબીજાને। તો અહીંયા આપણને પ્રશ્ન બનાવવાનું કીધો છે, ધ જાયન્ટ સ્કિલ્ડ ઈચ અધર યસ છે ડીડ, અને જવાબમાં શું આપણને આપ્યું છે કે હા તેઓ મરી ગયા। તો અહીંયા પ્રશ્ન કઈ રીતે બનશે? ડી। બીજો પ્રશ્ન કઈ રીતે બનશે? અહીંથી લગાડવાનું માત્ર ડી, ધ જાયન્ટ સ્કિલ ઇઝ અધર, ડી ધ જાયન્ટ સ્કિલ ઇઝ અધર। તો અહીંયા તમે જો પ્રશ્ન આપણને શું આપ્યો હતો કે જાયન્ટ સ્કિલ, અને ભૂતકાળમાં જે વાક્ય હતું તો પ્રશ્નમાં ડીડથી પ્રયોગ પૂછીએ તો ક્રિયાપદનું ભૂતકાળનું વિભાવનું રૂપ શું આવશે? કિલ્ડની જગ્યાએ શું આવશે? કિલ્ડ। તો જવાબ શું છે? ડીડ ધ જાયન્ટ કિલ ઈચ અધર, શું રાક્ષસો અંદરો અંદર બાજીને મરી ગયા હતા, તો જવાબ શું આવે? યસ ડી, ડીડી આપણને આપેલો છે, તો ખાલી જવાબમાં તમારે શું લખવાનું છે? ડી। ડીડથી પ્રશ્ન પૂછો હોય ત્યારે ભૂતકાળનું વિભાવનું રૂપ કિલ, તેનું શું થઈ જાય? કિલ, એ તમારે ખાસ યાદ રાખવાનું છે। તો આ છે બીજા પ્રશ્નનો જવાબ। હવે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન। ત્રીજો પ્રશ્ન જે છે એમાં શું લખ્યું છે કે ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ, ગોપાલે પથરા ફેંક્યા ન હતા, તો ડીડ નોટ એટલે કે નકાર વાક્ય છે આ, ડીડ નોટ થ્રો સ્ટોન એટ ટ્રીઝ, ગોપાલે પથરા ફેંક્યા ન હતા ઝાડની પાછળ। તો અહીંયા જે પ્રશ્ન આપણે કઈ રીતે બનશે? ત્રીજો પ્રશ્ન બી, આપણે પ્રશ્ન બનાવવા દીધો છે, તો બી ગોપાલ થ્રો, બી ગોપાલ થ્રો સ્ટોન એટ ટ્રીઝ, બી ગોપાલ થ્રો થ્રો ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ શું થાય? થ્રીયુ।
प्लीज। अवे चौथो प्रश्न जोइए कि गोपाल डिड नॉट किल 10 फ्लाइज। गोपाल ने 10 माखियों मारी न हती। तो आज रीते वन से चौथो प्रश्न के डी प्रश्न पूछवानो छे એટલે કે ગોપાલ ક્રિયાપદનું મૂળ રૂપ કિલ 10 ફ્લાઇટ ડી ગોપાલ કિલ 10 ફ્લાઇટ ડી ગોપાલ કિલ કિલ 10 ફ્લાઇટ તો ચોથો પ્રશ્ન કેવો જવાબ છે ડી ગોપાલ કિલ 10 ફ્લાઇટ ક્રિયાપદનું ડી થી પ્રશ્ન પૂછ્યો છે ક્રિયાપદ શું આવે મૂળ રૂપ किल द पेन फ्लाइट ये जो पांचवा प्रश्न है और जवाब में प्रश्न लिखा है कितने मार्क्स मारी थी 7 मार्क्स 10 मार्क्स मारी ना तो यहां से लिखा है अपने नो ही डिड नॉट अथवा तो डिडंट पर तुम लिख सको शॉर्ट फॉर्म नो ही डिड नॉट अथवा तो नो ही डिडंट। अब पांचवा प्रश्न है राजा ए वचन आपियो सारा सारू इनाम आपवा माटे रिवॉर्ड એટલે કે ઇનામ તો પ્રશ્ન કઈ રીતે બનશે આખો પ્રશ્ન બનાવવાનો છે આપણે ડી ધ કિંગ આ પ્રોમિસ્ડ છે તો એનું ક્રિયાપદનું ભૂતકાળનું ક્રિયાપદનું મૂળ રૂપ શું આવશે પ્રોમિસ અ રિચ રિવોર્ડ તો રાજા એ સરસ ઇનામ આપવા માટે વચન આપ્યું હતું રિવોર્ડ તો યસ હા આપ્યું હતું તો યસ હી ડી એવું તમારે નીચે લખવાનું છે તો અહીંયા તમે જો પ્રોમિસ આપણને વાક્ય શું આપ્યું છે હકાર વાક્ય ધની પ્રોમિસ્ડ રિચ રિવોર્ડ તો પ્રોમિસ્ડ છે એ ભૂતકાળ રૂપ છે હકાર વાક્ય તો અહીંયા જ્યારે પ્રશ્નાર્થ બને દીપથી પ્રશ્ન પૂછવાનો હોય તો દીપથી પ્રશ્ન પૂછે ત્યારે ક્રિયાપદનું શું આવે મૂળ રૂપ તો પ્રોમિસ્ડ જગ્યાએ શું આવે વિવન રૂપ પ્રોમિસ ડીડ ધ કિંગ પ્રોમિસ અ રિચ રિવોર્ડ આ પ્રશ્ન થયો અને એને આ વચન આપ્યું હતું તો શું આવે યસ હી ડીડ નો આપ્યું હતું તો શું આવે નો હી ડીડ નોટ અથવા તો નો હી ડીડન્ટ પરંતુ પાઠમાં આપેલું છે એટલે શું આવશે યસ હી ડીડ તો અહીં આપણે એક્ટિવિટી નંબર 5 એ છે પૂરી થાય છે હવે આપણે જોઈશું 5 બી गोपाले केतली माखी
जो एक झापट है मारी थी तो कई कई मारी थी सारेली मारी थी सात तो बस पहलो प्रश्न छे तो आपने सात माखियो हो वो जवाब लावानो छे कि आपने प्रश्न पूरा करवाना छे कि द किंग शो द डेड जायंट्स राजा ए डेड जायंट के मरेला राक्षसों ने जोया तो प्रश्न कई रीते बनशे व्हाट डी ध किंग सी राजा ए शू जोयु तो शू जोयु मरेला जायंट एटले के मरेला राक्षस ए जवाब आपणने मळी गयो तो प्रश्न कई रीते बनशे व्हाट डी ध किंग सी राजा ए शू जोयु तो मरेला जायंट एटले के राक्षस गोपाल लाइक द जलेबी गोपाल ने शू भावे छे जलेबी तो प्रश्न नो जवाब शू आवशे व्हाट डी गोपाल लाइक गोपाल ने शू भावे छे तो जलेबी डी थी प्रश्न पूछो એટલે लाइक ने जे क्रियापद छे એનું મૂળ રૂપ શું આવે લાઈક વોટ ડી ગોપાલ લાઈક હવે ચોથું ઉદાહરણ છે ગોપાલ રિટર્ન્ડ ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે તો ગોપાલ બીજા દિવસે નેક્સ્ટ ડે બીજા દિવસે ગામમાં આવ્યો વહેન ડિડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ગોપાલ ક્યારે આવ્યો વહેન એટલે કે સમય દર્શાવે છે તો ગોપાલ બીજા દિવસે આવ્યો તો નેક્સ્ટ ડે એનો જવાબ અંદર મળી જાય છે એ રીતે પ્રશ્ન આપણે બનાવવામાં હવે આપણે એના પછીના જોઈએ કે ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ રાજાએ ગોપાલ ને સવારમાં બોલાવ્યો તો પ્રશ્ન વહેન ની પૂછવાનો છે તો અહીંયા શું માત્ર લખવાનું તમારે વહેન વહેન ડી ધ કિંગ કોલ ગોપાલ રાજાએ ગોપાલ ને ક્યારે બોલાવ્યો વહેન એટલે સમય દર્શાવે છે ક્યારે બોલાવ્યો તો ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં તો અહીંયા જે પ્રશ્ન છે એમાં આ ખાલી જગ્યા છે એમાં તમારે શું લખવાનું છે માત્ર વહેન હવે બીજો પ્રશ્ન છે કે ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ લાસ્ટ નાઇટ ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ ગઈ સાંજે ગોપાલ સ્ટ્રોંગ મેન એટલે કે મજબૂત માણસને મળ્યો હતો તો અહીંયા જો તમે આ વહેન કે પ્રશ્ન પૂછાણો છે તો આ પ્રશ્નમાં શું હતું કોલ્ડ તો ક્રિયાપદ ભૂતકાળનું રૂપ હતું અહીંયા પ્રશ્ન જવાબ આપતો વખતે શું થઈ જાય કોલ એ રીતે આ બીજો પ્રશ્ન છે કે વહેન ડી ધ સ્ટ્રોંગ મેન ક્રિયાપદ શું આવશે મૂળ રૂપ તો શું આવે મી ગોપાલ અહીંયા જો પ્રશ્નમાં અહીંયા મે ભૂતકાળ છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ શું આવે મી એક રીતે કોલ છે તો કોલ છે એ ક્રિયાપદનું મૂળરૂપ કોલ પ્રશ્ન બનાવતી વખતે તો અહીંયા પ્રશ્ન શું છે વહેન ડી ધ સ્ટ્રોંગ મેન મી ગોપાલ તો આપણે જે આપ્યું તો એમાં શું હતું કે વહેન ડી ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ તો અહીંયા મેં ભૂતકાળમાં હતું એનું જ્યારે પ્રશ્ન બનાવી વહેન ડી ધ સ્ટ્રોંગ મેન તો ક્રિયાપદ શું આવે મૂળરૂપ તો મેટ ની જગ્યાએ શું થઈ ગયું મી એ તમારે ખાસ યાદ રાખવાનું કે દીક્ષિત પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે ભૂતકાળમાં ક્રિયાપદનું મૂળરૂપ મેટનું શું થઈ જાય મી અને કોલનું કોલ હવે એના પછી ઉદાહરણ છે ગોપાલ જલેબી સીન ડીશ ગોપાલે જલેબી ડીશ પર મૂકી ગોપાલ વેન ટુ ધ માઉન્ટેન ગોપાલ પર્વતો પર ગયો હતો ગોપાલ પર્વતો પર ગયો હતો તો વહેર ડી ગોપાલ ગો ગોપાલ ક્યાં ગયો હતો તો જવાબ શું મળે આપણને માઉન્ટેન તો અહીંયા માત્ર તમારે શું લખવાનું છે વેર પ્રશ્નમાં માત્ર તમારે શું લખવાનું છે વેર ડી ગોપાલ ગો તો જવાબ આપણને મળે છે ગોપાલ વેર ટુ ધ માઉન્ટેન તો જવાબ આપણને મળે છે
tree. The young man hid underneath the garden behind the tree. One man sat beside Sunday. तो यह प्रश्न फिर के बाद से बेहतर की the young man hide क्रियापद मूल रूप से आया कि भूतकाल में से तो क्रियापद मूल रूप से आए hide वह की the young man hide. तो यहां जो एक्टिविटी नंबर 5 ए और 5 बी एनो अभ्यास करियो आपणे. आई होप तुमने समझण पड़ी हशे. नेक्स्ट लेक्चर में एना पछी ने एक्टिविटी आपणे જોઈશું. લેસન ની અંદર તમારે એક્ટિવિટી નંબર 5 મે જે રીતે પ્રશ્ન બનાયા એ રીતે તમારે પ્રશ્ન બનાવીને એકવાર એક્ટિવિટી નંબર 5 લખવાની છે. થેન્ક યુ.